श्री सरस्वती नमः। विद्यार्थी मित्रों, धोरण 9 अने धोरण 10 एनी अंदर अंग्रेजी विषय में एक अगत्यनो मुद्दो आवे छे। टॉपिकनुं नाम छे जेन्डर चेन्ज। एमां जेन्डर बदलवानी आवे छे। आ मुद्दो आम जोईए तो बे रीते आपणने उपयोगी छे। एक छे जेन्डर चेन्ज, जे मस्कुलिन जेन्डर छे तेने फेमाइन जेन्डर नी अंदर चेन्ज करवानो। पुलिंग छे एनु स्त्रीलिंग मां अने स्त्रीलिंग छे एनु पुलिंग मां। ए रीते जेन्डर चेन्ज नो एक मुद्दो छे ते पूछाय छे। पेरेग्राफ गया आपड़ा जे लेक्चर छे एमां लास्ट लेक्चर मां आपणे ब्लेकबोर्ड ऊपर કેટલાક મુદ્દાઓ લખ્યા હતા, પેરેગ્રાફ લખ્યા હતા, અને એને આપણે બદલવાની કોશિશ છે તે કરેલી। એક વચનનું બહુવચન, સાદા વર્તમાનનું સાદા ભૂતકાળમાં કઈ રીતે બદલાવી શકાય, આ જે અગત્યની વસ્તુ છે કે તમે કઈ રીતે એને બદલી શકો, તો એને લગતા જ અહીંયા જેન્ડર ચેન્જ, જાતિ બદલવાની આવે છે। એમાં કેટલાક શબ્દ બહુ અગત્યના છે। આ શબ્દ જો ન આવડતા હોય તો આપણે એનો ઉપયોગ છે તે કરી શકતા નથી। મતલબ કે ટોપિક સમજાતું હોય, ટોપિક આવડતું હોય, આપણે લખી શકીએ એમ હોય, પણ અહીંયા આપેલા જે શબ્દો છે એ શબ્દો જો મને ન આવડતા હોય, એ હું સમજી ન શકતો હોય, તો બાકીનું બધું જે છે એ વ્યર્થ છે। એટલે આ શબ્દો છે એ બહુ અગત્યની વસ્તુ છે, એને બરોબર આપણે યાદ કરી લઈએ, વારંવાર બોલીએ, હું અહીંયા બોલું છું એને વારંવાર સાંભળીએ, એને સાંભળ્યા બાદ આ શબ્દો છે એને ફરી પાછા આપણે લખી લઈએ। જો લખશું તો જ આપણને આ વસ્તુ આવડશે। એટલે ખાસ યાદ રાખીએ કે શબ્દો બોલવાના છે, સાંભળવાના છે અને લખવાના પણ છે। આ ત્રણે ત્રણ પ્રોસેસમાંથી આપણે પસાર થવાનું છે। તો સૌ પ્રથમ આપણે માત્ર શબ્દ બોલી લઈએ એટલે આપણને સમજાશે કે કયા શબ્દ છે એ આપણે જોવાના છે। ઉપર લાલ અક્ષરની અંદર બે વિભાગ આપેલા છે, પુલિંગ અને સ્ત્રીલિંગ। મતલબ કે પહેલું જે હું નામ બોલીશ એ પુલિંગનું હશે અને બીજું જે નામ હું બોલીશ તે સ્ત્રીલિંગનું હશે। નંબર 1 બોય, ગર્લ, બોય ગર્લ, બ્રધર સિસ્ટર, બ્રધર સિસ્ટર, ડોટર સન, ડોટર સન, હસબન્ડ વાઇફ, હસબન્ડ વાઇફ, અંકલ આંટ, અંકલ આંટ, મેન વુમન, મેન વુમન, કિંગ ક્વીન, કિંગ ક્વીન, સર મેડમ, સર મેડમ, વિઝાર્ડ વિચ, વિઝાર્ડ વિચ। વિઝાર્ડ એટલે એવો વ્યક્તિ કે જેની પાસે કંઈ જાદુઈ શક્તિ છે, અને વિચ એટલે જાદુઈ શક્તિવાળી વ્યક્તિ, જેને ડાકણ પણ આપણે કહીએ છીએ, વિઝાર્ડ વિચ। એક્ટર એક્ટ્રેસ, એક્ટર એક્ટ્રેસ, બુલ કાવ, બુલ કાવ, કોક
हैन, कॉक हैन, डॉग बिच, डॉग बिच, हॉस्ट हॉस्टेस, हॉस्ट हॉस्टेस, नेव्यू निस, नेव्यू निस, लायन लाइनेस, लायन लाइनेस, पीकॉक पीहैन, पीकॉक पीहैन, टाइगर टाइगरेस, टाइगर टाइगरेस, गॉड गॉडेस, गॉड गॉडेस, हॉर्स मेल, हॉर्स मेल, ऑक्स काउ, बे मां आपणे काउ छे कह्युं छे, बुल एनो विरोधी पण काउ, अने ऑक्स एटले पण काउ, ऑक्स काउ, फॉक्स विक्सेन, फॉक्स विक्सेन, हीरो हीरोइन, हीरो हीरोइन, मेल फीमेल, मेल फीमेल, पप्पा मम्मा, पापा मम्मा, लैड लास, लैड लास, लेड एटले बॉय, लास एटले गर्ल, लैड छोकरो अने छोकरी, लैड लास, ही शी, ही शी, स्टैग हाइंड, स्टैग हाइंड, स्टैग एटले हरण, हाइंड एटले हरणी, स्टैग हाइंड, स्टैग हाइंड, लॉर्ड लेडी, लॉर्ड लेडी, मालिक मालकिन, पोएट पोएटेस, पोएट पोएटेस, ऑथर ऑथरेस, ऑथर ऑथरेस, मिस्टर मिस्ट्रेस, मिस्टर मिस्ट्रेस, प्रिंस प्रिंसेस, प्रिंस प्रिंसेस, मॉन्क नन, मॉन्क नन, मॉन्क एटले साधु अने नन नन एटले साध्वी, मॉन्क नन, हंटर हंटरेस, हंटर हंटरेस, लॉर्ड लैंडलॉर्ड, लैंडलेडी लैंडलॉर्ड, लैंडलेडी, मिल्कमैन मिल्कमेड, मिल्कमैन मिल्कमेड, वेटर वेट्रेस, वेटर वेट्रेस, ड्रोन बी, ड्रोन बी, बी एटले मधमाखी अने ड्रोन एटले के नर मधमाखी, पुरुष मधमाखी एने ड्रोन कहेवाय, ड्रोन बी, ड्रोन बी, वॉशरमैन वॉशरवुमन, वॉशरमैन वॉशरवुमन। सो दीज आर द 40 वर्ड्स, आ 40 શબ્દો છે મિત્રો, આ 40 શબ્દ છે
એ ચાલીસે ચાલીસ શબ્દ આપણે યાદ રાખવાના છે, આપણે જોવાના છે, આપણે એને એક્ટિવ કરવાના છે, વારંવાર બોલવાના છે, વારંવાર સાંભળવાના છે, અને ત્યાર પછી આ શબ્દો છે એને લખવાના છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, અને સ્ક્રીનશોટ લઈ અને આ તમામ સ્પેલિંગ પહેલાં તો એક વખત બુકની અંદર લખી લેવા. આ તમામ સ્પેલિંગ પુલિંગ અને સ્ત્રીલિંગ એ રીતે વિભાગમાં લખ્યા પછી એમાંથી કયા શબ્દ તમને નથી આવડતા, ક્યાં ક્યાં એવા શબ્દ છે, દાખલા તરીકે પેલો બોય અને ગર્લ, તો એ જોવાની જરૂર જ નથી, આવડે જ. બ્રધર અને સિસ્ટર, તો સિસ્ટર અને બ્રધરવાળો જે શબ્દ છે એ તમને આવડે, તો જે આવડે છે એને માત્ર બોલી લો, એને પાંચ વખત બોલી લો, જેથી કરીને મગજની અંદર પ્રિન્ટ થઈ જાય કે પુલિંગ અને સ્ત્રીલિંગ રૂપ ક્યું છે. જે શબ્દ નથી આવડતા કે જેની અંદર આપણે પહેલી વખત ટચમાં આવ્યા છે, અથવા તો આપણી પાસે પેસિવ વોકેબ્યુલરી તરીકે છે, જે આપણે કન્ટિન્યુ ઉપયોગ કરતા નથી, આપણી રૂટીન લેંગ્વેજમાં એ શબ્દ આપણા ટચમાં નથી, આપણી ભાષામાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, તો એ પેસિવ વોકેબ્યુલરી છે, તો એને એક્ટિવ કરવા પડશે. અને એક્ટિવ કરવા માટે થઈ અને એ શબ્દો છે એને આપણે 10 વખત લખવાના છે. કેટલી વખત? 10 ટાઈમ રાઇટ, 10 વખત લખવાના છે. 10 વખત લખશું એટલે ઓટોમેટિકલી એ શબ્દો છે તે એક્ટિવ થઈ જશે, આપણને આવડી જશે, અને સારી રીતે ઊંઘમાંથી ઉઠીએ અને તોય કોઈ પૂછે ને તો આપણને આવડી જાય. કારણ કે 10 વખત લખવું એટલે કે 100 વખત વાંચવા બરાબર થયું. 10 ટાઈમ રીડ ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ રાઇટ. 10 વખત તમે વાંચો અને 1 વખત લખો, આ બંને વસ્તુ સમાન છે, એટલે એ સમજી અને આ શબ્દો છે એને લખી લેવાના છે, અને લખ્યા બાદ ફરી પાછી નજર કરી લેવાની છે કે કોઈ શબ્દ એવો રહી જતો નથી ને કે જે મને ન આવડે, તો આ તમામ શબ્દ છે એને લખી લેવાના છે. કારણ કે આ બે રીતે આપણને ઉપયોગી થશે, પુલિંગ અને સ્ત્રીલિંગ. જે પેરેગ્રાફ ચેન્જ કરવાનો છેલ્લા વિડીયોની અંદર આપણે એકવચનનું બહુવચન, સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ અને હીની જગ્યાએ સી, આ ઉપરાંત બીજા પણ પ્રકારના જે ટોપિક હતા કે જે સમજવાની જરૂર હતી, એ આપણે 4 પેરેગ્રાફ છે તે બદલા. અહીંયા એના માટેના અગત્યના શબ્દ છે. માનો કે જેન્ડર ચેન્જ, સ્ત્રીલિંગમાંથી પુલિંગ, એ શબ્દ તમને આપી દીધા અને એ શબ્દ વાપરી અને પેરેગ્રાફ લખવામાં આવ્યો, તો એ બધા આમાંના જ શબ્દ હશે, અને આ શબ્દો તમને આવડતા હશે એટલે કાંઈ વસ્તુની જરૂર નહીં પડે. જો આ શબ્દ નહીં આવડતા હોય તો પછી કદાચ તમને બાકીની થિયરી અને સમજ હશે ને, તો પણ એનો કોઈ લાભ મળશે નહીં, એ પેરેગ્રાફ તમે બદલી શકશો નહીં. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે, એને બરોબર એક્ટિવ વોકેબ્યુલરી કરી લઈએ. અને સાથે સાથે પુલિંગ અને સ્ત્રીલિંગ ઉપરાંત આ શબ્દ વિરોધી શબ્દ પણ છે. ઓપોઝિટ વર્ડ્સ, ગીવ ધ ઓપોઝિટ વર્ડ્સ એમ કરીને પૂછાય તો આ 4 ને 1 5 માર્કનું ટોપિક બનવાની શક્યતા છે. ઓપોઝિટ વર્ડ ન પૂછાય તો 4 માર્ક, અને ઓપોઝિટ વર્ડ તરીકે પૂછાય તો 5 માર્ક આ ચેપ્ટર છે તે આપણને આપે. એટલે બહુ સમજીને આપણે એ યાદ કરી લઈએ અને એક્ટિવ બનાવી લઈએ. ફરી એક વખત, એક જ વખત એ શબ્દો છે એને વાંચી જઈશું, અને ફરી પાછા તમે જોઈ લેજો કે ક્યાંય ભૂલચૂક રહી જતી નથી ને, એટલે સારી રીતે તમે એ જોઈ લો. ફરીથી એક વખત વાંચી લઈએ છીએ. બોય, ગર્લ, બ્રધર, સિસ્ટર, ડોટર, સન, હસબન્ડ, વાઇફ, અંકલ, આંટ, મેન, વુમન, કિંગ, ક્વીન,
सर मैडम विजार्ड विच एक्टर एक्ट्रेस बुल काउ कॉक हैन डॉग बीच होस्ट होस्टेस नेव्यू नीस लायन लाइनेस पिकॉक पीहैन टाइगर टाइगरेस गोड गॉडेस हॉर्स मेल ऑक्स ओकाउ फॉक्स विक्सेन हीरो हीरोइन मेल फीमेल पापा मम्मा लैड लास ही शी स्टैग हाइंड लॉर्ड लेडी पोएट पोएटेस ऑथर ऑथरेश मिस्टर मिस्ट्रेस प्रिंस प्रिंसेस मॉन्क नन हंटर हंट्रेस लॉ लैंडलॉर्ड लैंडलेडी मिल्कमैन मिल्कमैड वेटर वेट्रेस ड्रोन बी वॉशरमैन वॉशर वुमन सो दीज आर द 40 वर्ड्स ત્રણ વખત આપણે બોલ્યા બે વખત બે વખત પહેલાં એક વખત પછી હવે આ શબ્દો છે એ શબ્દોને બરોબર એક્ટિવ બનાવી લેવાના છે બરોબર યાદ રાખી લેવાના છે સમજી લેવાના છે જો યાદ નહીં રહીએ સમજાશે નહીં આપણને એ એક્ટિવ નહીં હોય તો સમજી લેવાનું કે આ ચેપ્ટરમાંથી આપણને ઝીરો માર્ક્સ મળશે એટલે અગત્યની વસ્તુ છે જેન્ડર ચેન્જ એક વચનનું બહુવચન નહીં પણ જે પુલિંગ છે એનું સ્ત્રીલિંગ જેન્ડર ચેન્જ ટોપિકનું નામ જ છે એ બતાવવામાં આવ્યું છે એ સમજવા માટે એ માર્ક્સ કવર કરવા માટે અને સારી રીતે આ ટોપિકને સમજવા માટે આ શબ્દ બહુ જરૂરી છે બાકીની બધી સમજ નકામી પડશે એટલે આ શબ્દો છે તેને વારંવાર ત્રણ મેં જે વખત બોલાવ્યા છે એ બોલવાના છે તમારે પણ પાંચ વખત બોલવાના છે અને આ તમામ શબ્દનો સ્ક્રીનશોટ પાડીને બુકમાં લખવાના છે અને આ ઉપરાંત તમને જે શબ્દ આમાંથી નથી આવડતા એને ટીક કરી લેવાના છે એ ટીક કરેલા શબ્દને તમારી બુકની અંદર દસ દસ વખત લખવાના છે એ દસ વખત તમે લખશો એટલે ચાલીસે ચાલીસ શબ્દ તૈયાર થઈ જશે અને આ તમામ માર્ક્સ છે એ તમને વાર્ષિક પરીક્ષાની અંદર કવર કરવામાં સરળતા આપશે એટલે બહુ અગત્યની વસ્તુ છે જો વિરોધી શબ્દમાં પૂછાશે તો પાંચ માર્કનો આ મુદ્દો બનશે એટલે અગત્યની વસ્તુ છે કે આને સારી રીતે તૈયાર કરી લો અને સમજી લો ઓકે સમજાઈ ગયું છે જય હિન્દ જય ભારત